સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન છે કે આદ્રા નક્ષત્ર પછી કેરી કેમ ન ખવાય કઈ વસ્તુ ક્યારે ખવાય અને કઈ વસ્તુ ક્યારે ન ખવાય એ વિવેક મુમુક્ષું સાધનામાં બહુ જ અગત્યનો છે શ્રી દશ વૈકાલિક સૂત્રના છઠ્ઠા અધ્યયનમાં અગિયારમી ગાથા છે કે સવ્ય જીવાવી ઈચ્છંતી જીવ્યું ન મરી જીવું પ્રમુખ બહુ અર્થ અર્થ વચનમુત સાંઠમાં કર્યો છે કે સર્વ જીવો જીવિતને ઈચ્છે છે મરણને ઈચ્છતા નથી એ કારણથી પ્રાણીનો ભયંકર વત નિર્ગ્રંથે તજવો બધાને જીવવું ગમે છે મરવું કોઈને ગમતું નથી વિતરાગ વિજ્ઞાન ફક્ત અંગત માન્યતા અને બાહ્ય ક્રિયાકાંડ પૂરતું મર્યાદિત નથી પણ જીવન જીવવાની પદ્ધતિ છે જીવો અને જીવવાદીઓ આ ખ્યાલ સાથે પ્રથમથી જ શાશ્વત સુખનો લક્ષ્ય નાનામાં નાની ક્રિયામાં રાખવાનો હોય છે અભક્ષ પદાર્થો ખાધા વિના જીવી શકાય છે સારી રીતે જીવી શકાય છે ધર્મ વિજ્ઞાન આરોગ્ય વેદકીય અને સામાજિક દૃષ્ટિએ પણ એવી વસ્તુઓ ન વાપરવી હિતા હોય છે અભક્ષ પદાર્થો હિંસામય છે જેમાં ઘણા ત્રસ જીવન હિંસા થતી હોય છે શરીર અને મનને બગાડીને આત્માને પણ ભારે કર્મી બનાવે છે વિકારો ઉત્પન્ન કરે છે સર્વજ્ઞ વિતરાગ એવા તીર્થંકર ભગવંતોએ જે જ્ઞાનમાં જોયું જાણ્યું અનુભવ્યું તે માત્ર કરુણાભાવે બોધ્યું છે અભક્ષ્ય પદાર્થોનો જીવનભર ત્યાગ જ કરવો જોઈએ અભક્ષ્ય એવી બાવીસ ચીજોને વાપરવાની ના કહી છે તે સંપૂર્ણ વૈજ્ઞાનિક અભિગમ સહિત જ છે દર વર્ષે આદ્રા નક્ષત્ર જૂન મહિનામાં બેસે છે આ વર્ષે તેથી મુજબ આદ્રા નક્ષત્ર જેઠવ નોમ તારીખ બાવીસમી જૂને સવારે અગિયારને ચુમ્માલીસે બેસે છે સૂર્યગ્રહ જ્યારે આદ્ર નક્ષત્રમાં આવે ત્યારે વિધિવત ચોમાસાની શરૂઆત થઈ ગણાય આ દિવસો દરમિયાન ભેજવાળું વાતાવરણ રહેતા કુદરતી રીતે જ કેરી જાંબુ રાયણ વગેરે ફળોમાં અસંખ્યા જીવાત આવી જતી હોય છે ઉત્પન્ન થાય છે વરસાદનું ટીપું પડે એટલે અમુક ફળોમાં અસંખ્ય સૂક્ષ્મજીવો ઉત્પન્ન થઈ જાય છે આયુર્વેદ વિજ્ઞાનમાં પણ આ દિવસો દરમિયાન રોગચાળો વધુ થાય એમ મનાય છે અને અનુભવમાં આવે તેવું છે નિસર્ગ ઉપચાર વિજ્ઞાનમાં પણ આ જ પ્રકારની જાણકારી છે આદ્ર નક્ષત્ર બેસતાની સાથે જૈનો અને ઘણા શાણા જૈનેતરો પણ કેરી ખાવાનો ત્યાગ કરે છે કેરી રાયણ જેવા અમુક ફળો એવા હોય છે કે ઉપરથી સુંદર દેખાય છે પરંતુ વર્ષાકાળ ચોમાસાના વાતાવરણની અસરને કારણે આવા ફળોની અંદર જીવોની ઉત્પત્તિ થઈ જતી હોય છે બચનામુ છસો અગિયારમાં જણાવ્યા મુજબ આ કાળ દરમિયાન વિપરિણામ થાય છે જૈન આગમ શ્રી ચંદ્ર પ્રજ્ઞપ્તિ સૂર્ય પ્રજ્ઞપ્તિ જમ્મુદીપ પ્રજ્ઞપ્તિ વગેરે સૂત્રમાં પણ વિવિધ પ્રકારના નક્ષત્રોનો ઉલ્લેખ આવે છે આદ્રા બેસતા કેરીના સ્વાદમાં પણ ફેર પડી જાય છે ચલિત રસ આદ્રા પછી કેરી ખાવાનું ચાલુ રાખવામાં આવે તો પેટના રોગો જેવા કે અપચન વાયુ વગેરે થવાનો સંભવ છે બજારમાં તૈયાર ટીન પેકિંગમાં મળતો કેરીનો રસ પણ વાપરવો અનુમોદનીય નથી આદ્રા નક્ષત્ર બેઠા પહેલાં પણ આવી બજારું વસ્તુઓ તો અભક્ષ જ છે તેમાં કેમિકલ્સ પ્રિઝર્વેટિવ્સ નાખવા પડે છે રૂપ રંગ અને સુગંધમાં શોભિતું અને આકર્ષક લાગે છતાં તે ધાર્મિક રીતે તો અભક્ષ અને આરોગ્યની દૃષ્ટિએ પણ અહિતકારી છે બજારું તૈયાર રસ લાવીને વાપરવામાં આવે તે પણ વાપરવો ઉચિત નથી જ કારણ કે તે રાત્રે કે આગલા દિવસે પણ કાઢેલો હોઈ શકે વળી ઘણીવાર આ બહારના રસમાં કાચું દૂધ ભેળવવામાં આવે છે તે તેવા દૂધ સાથે મગની દાળ કે કઠોળની અન્ય કોઈ પણ ચીજ ખાવાથી દ્વિદળ થવાની સંભાવના છે બનાવતી વખતે યતના કે ઉપયોગ ન રહેતા જીવહિંસાનું પણ કારણ બને જ છે કોઈ પણ ફળ તેની પોતપોતાની ઋતુમાં વપરાશમાં લેવા એ ધાર્મિક અને વ્યવહારિક આરોગ્ય અંગે પણ હિતકારી છે જે તે ફળની ઋતુ પસાર થઈ જતા તેમાં સૂક્ષ્મ ફેરફારો થાય છે આધુનિક વિજ્ઞાનની નવી નવી શોધ ભલે બધું બારે માસ મળતું રહે પણ જીવોની ઉત્પત્તિ જે જ્ઞાનીએ જ્ઞાનમાં જોઈ તે કાંઈ અટકે નહીં અને આધુનિકતાના વંટોળમાં અભક્ષને ભક્ષ ગણી લેતા કાંઈ કર્મ ભૂલથાપ ખાવાનું નથી કોલ્ડ સ્ટોરેજમાં રાખેલ ખાદ્ય પદાર્થો શ્રાવકને તો ચેત અને ચલિત રસવાળા હોય ને અભક્ષ જ બની રહે છે દેખાવમાં આકર્ષક અને સ્વાદિષ્ટ લાગતી ઘણી વાનગીઓ જેવી કે બિસ્કીટ ખારી બ્રેડ પાઉં નાન ભટુરા કેક કૂકીઝ બ્રેડ પિસ્સા પીઝા ફિશ કે ફ્રેન્ચ રોલ્સ નૂડલ્સ પાસ્તા જલેબી ગુલાબ ગુલાબજાંબુ વગેરે મેંદામાંથી બનાવેલો હોય છે મૂળ તો મેંદો બનાવવામાં જ ભેજ આથો અને જીવાત ઉત્પત્તિ હોય છે અને વળી અસંખ્ય ત્રસ નજરે દેખાતા એવા ઈળ વગેરે પણ હોવાથી તે અભક્ષ છે ચલિત રસનો નિયમ બધા જ ખાદ્ય પદાર્થો બાબત લાગુ પડે છે ખાદ્ય એટલે ખવાય એવા છે કે અને અખાદ્ય જે તે પદાર્થને તેના ટકવા માટેની અમુક સમય મર્યાદા હોય છે તેના પર તે આધારિત છે તે સમય વીત્યા પછી તે બગાડવા માંડે છે એના ગંધ સ્વાદ વગેરે બદલાઈ જાય છે તેને ચલિત રસ કહેવામાં આવે છે આવા ચલિત રસવાળા પદાર્થો અભક્ષ છે કારણ કે તેમાં અસંખ્ય બે ઇન્દ્રિય જીવો તથા લીલ નીલ ફૂગ ઉત્પન્ન થાય છે ફૂડ પોઈઝન ઝાડા ઉલટી વગેરે ખોરાક પછી જે થાય છે તે આને લઈને થાય છે કોલ્ડ સ્ટોરેજ પ્રિઝર્વેટિવ્સ ફોમિંગ એજન્ટ કેકિંગ એજન્ટ કલરિંગ એજન્ટ ફ્લેવરિંગ એજન્ટ એટલે કે તેમાં ઘટત્વ રંગ સુગંધ અને ફીણ અને નરમાશ વગેરે ભલે તાજાપણું દાખવે પણ તે ઇમિટેશન જ્વેલરી જેવું છે સોનું અને કથ્થિર જેવું છે અને વધુમાં તે આરોગ્યને પણ બગાડશે અને ભાવરોગ તો વધારશે જ રોટલા રોટલી ભાખરી ઇટલી ઢોસા કચોરી સમોસા વગેરે જે દિવસે બનાવ્યા હોય તે જ દિવસે ચાલે બીજે દિવસે વાસી ગણાય છે તેમાં પાણીનો અંશ હોવાને કારણે લાળિયા બે ઇન્દ્રિજો ઉત્પન્ન થાય છે માટે તે ખવાય નહીં બીજાને ખવડાવવાય પણ નહીં પાક્કી ચાસણી વિનાના પેંડા કે બીજી મીઠાઈઓ બીજે દિવસે ન ચાલે દૂધની મલાઈ રાતવાસી રહે કે વાસી થાય અભક્ષ બને છે આજની મલાઈમાં સાંજે મેળવણ નાખ્યું હોય તો મલાઈ બે રાત્રિ પછી અભક્ષ બને છે આ બધું પડતા કાળની અને આધુનિક જીવનની ધર્મજીવનમાં અંતરાયરૂપ અસર છે પરમબૌે કટાક્ષમાં કહ્યું છે કે કળયુગની કૃપા છે ઓછા પાપે જીવવા સાધક પરિશ્રમ લે છે બાસુંદરી શ્રીખંડ વગેરે બીજે દિવસે ન ખવાય જલેબીના હાથામાં જીવોની ઉત્પત્તિ થાય છે અસંખ્ય જીવોની ઘાત થાય છે માટે અભક્ષિત છે શેકેલો પાપડ જે દિવસે શેક્યો હોય તે જ દિવસે ચાલે તેલ કે ઘીમાં તળેલો પાપડ બીજે દિવસે વાપરી શકાય પણ જો તે હવાઈ ન ગયો હોય તો એ રીતે બજારના પાઉ બ્રેડ બિસ્કીટ વગેરે અભક્ષિત ગણાય છે ચોમાસામાં લીલું ટોપરું આજે ફોડેલ તે આજે જ ખવાય બીજે દિવસે ન ખવાય નજરે દેખાય એવી ફૂગ તેમાં ઉત્પન્ન થઈ જાય છે આ અભક્ષ્ય પદાર્થો સર્વસા પ્રકારે ત્યાગ કરવાથી અસંખ્ય અનંત જીવોને અભયદાન આપ્યાનું ફળ મળે છે શાસ્ત્રમાં કહ્યું છે કે એક જીવને અભયદાન આપો કે સોનાના મેરું જેટલું દાન આપો તો તે બંનેમાં એક જીવને અભયદાન આપ્યાનું ફળ તે વધી જશે પાઉ બ્રેડ કે બિસ્કીટ કેમ ન ખવાય પાઉ મેંદામાંથી બને છે બ્રેડ મેંદામાંથી બને છે બિસ્કીટ વગેરે પણ મેંદામાંથી બને છે અને આ મેંદો ઘઉંમાંથી તૈયાર થાય છે ફ્લોર મિલમાં જે ઘઉંની ગુણીઓ સ્ટોરેજ કરેલ હોય તે ખોલવામાં આવે તો અગણિત ધણેડા વગેરે જોવામાં આવે તેને ગરમ પાણીમાં નાખતા કે ઘંટીમાં નાખતા જીવો પીસાઈને મરે છે ભીના ઘઉંને સૂકવીને દળતા જે ઝીણો લોટ તે મેંદા તરીકે પેકિંગ થાય છે અને તે મહિનાઓ સુધી પડી રહે છે જેમાં અસંખ્ય અગણિત જીવો પડે છે આ મેંદો બેકરીવાળા વેચાતો લે છે બિસ્કીટ બ્રેડ કે પાઉં નરમ બને તે માટે આથા માટે ખાટો પદાર્થ નાખતા જ આગળિત જીવો તુરત જ મરણ પામે છે બોરો નાખ્યા પછી આથો આવતો જાય તેમ ફૂંક પણ આવતી જાય અને નવા ત્રસ જીવો ઉદભવે જેને ઓવનમાં કે ભઠ્ઠીમાં મૂકતા આગણી જ ત્રસ જીવો નાશ પામે થોડા પાણીનો ભાગ રહે ત્યારે પાઉ બહાર કાઢી લેવામાં આવે છે રાત્રિ પસાર થતાં તો સવાર સુધીમાં અનેક ત્રસ જીવો તેમાં ઉત્પન્ન થઈ જાય છે સંધાન સંધાન એટલે બરાબર તડકા ખાધા વિનાનું કે પાકી ચાસણી વિનાનું બોળ અથાણું તે અભક્ષ જ છે લીંબુ મરચાં બીજોરા વગેરેનું બોળ અથાણું પણ અભક્ષ છે બહુબીજ ફળ જે ફળોમાં બીજો વચ્ચે અંતર ના હોય અથવા તો બીજો એકબીજાને અડીને રહેલા હોય તેને બહુબીજ કહેવાય છે જેમ કે રીંગણાં ખસખસ રાજગરો અંજીર વગેરે બહુબીજ છે આમાં પ્રત્યેક બી અલગ અલગ જીવ હોવાથી હિંસા ગણી છે માટે અભક્ષ ગણાય છે અસંખ્ય ત્રસ જીવો પણ અંજીર વગેરેમાં ઉત્પન્ન થાય છે માટે અભક્ષ જ છે જે ફળમાં ઘણા બીજ હોવા છતાં અંતર પણ હોય છે તે અભક્ષ નથી જેમ કે દાડમ ટિંડોરા વગેરે માખણ જ્યાં સુધી છાશ સાથે ભળેલું હોય ત્યાં સુધી તે અભક્ષ નથી બનતું પણ જો છાશમાંથી છૂટું પડવામાં આવે તો તરત જ અસંખ્ય બે ઇન્દ્રિય જીવો પણ તેમાં ઉત્પન્ન થઈ જાય છે મધ મધ માખીની વિષ્ટા અને લાળ એટલે મધ મધ એકદમ ગળ્યું અને ચીકણું હોવાથી તેમાં બીજા સેંકડો કીડાઓ પેદા થઈ જાય છે મધ પાડતી વખતે મધમાખીઓને હિંસા અને મધ પાડ્યા પછી પણ તેને ગાળવામાં આવે ત્યારે અંદરના સેંકડો કીડાઓનો સંહાર થાય છે માટે મધ અભક્ષિત છે જો કોઈને ઔષધમાં મધનો ઉપયોગ કરવાનો હોય તો મધની જગ્યાએ પાકી ચાસણી મુરબ્બાનો રસ અથવા ઘી સાકર કે ગોળ લઈ શકાય દરેક જીવો પર જીવ દયા અને અનુકંપાના ભાવો રાખવાથી કર્મ ઉપાર્જન થાય છે વ્યવહારે નિરોગી શરીર અને પરમાર્થે શાશ્વત સુખ પામે છે સંસારમાં રહ્યા છતાં પણ ઉત્તમ શ્રાવકો ગૃહસ્થ વ્યવહારમાં પણ આત્મસાધનને સાધે છે અને આવો ગૃહસ્થાવાસ પણ ઉત્તમ ગતિનું કારણ થાય એમ પૌદેવ પૂર્વેના જ્ઞાનીઓની શાખ આપતા બોધે છે થાય તેટલું કરવું ન થાય તો પણ માન્યતામાં તો શિશુ રેડ્યું હોય એવી શ્રદ્ધા રાખવી કે જે આગળ જતાં પરમાર્થની જોગવાઈ સુલભ કરાવશે જ પરમ મોક્ષ માળામાં પહેલાં પાઠમાં વાતનારને ભલામણ કરી પછીના બીજા પાઠમાં સર્વમાન્ય ધર્મ તરીકે પદ્મ બોધ્યું કે ભાખ્યું ભાષણમાં ભગવાન ધર્મનો બીજો દયા સમાન સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ